ઉમેદવારોના નામ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે ભાજપ દ્વારા પાલનપુર ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ. પક્ષના ઉમેદવારની જીત માટે કામે લાગી જવા કાર્યકરોને કરાઈ હાકલ. બનાસકાંઠામાં રેલવે કોરિડોર યોજનામાં કાળી મજૂરી કરતા શ્રમિકો 5 મહિનાથી વેતનથી વંચિત. વેતન ચૂકવવાની માંગ સાથે વ્યથિત કામદારોએ હડતાળ પર ઉતરી કોન્ટ્રાક્ટર કંપની સામે કર્યા ગંભીર આક્ષેપો. બનાસકાંઠામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસની કડકાઈ. થરાદના વામી નજીક માર્શલ જીપમાંથી તેમજ ધારેરાના રમૂણ નજીક 2 બાઇક પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ધાનેરા તાલુકાના નાના મેળા ગામમાં કદાવર દીપડાએ મચાવ્યો આતંક. વનકર્મી પર પણ હુમલો, જો કે 10 કલાક બાદ દીપડો પાંજરે પુરાતા ગામ લોકોને હાશકારો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારોની જાહેરાતનો મામલો આ વખતે ગુંચવાઈ ગયો છે અને હજુ સુધી કોઈ પક્ષે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. જો કે રાજકીય પક્ષોએ ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પક્ષના ઉમેદવારની સત્તાવાર જાહેરાત થાય તે પૂર્વે જ ભાજપે બનાસકાંઠામાં પોતાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પણ ધમધમતું કરી દીધું છે. ભાજપે સોમવારે પાલનપુરમાં વિજય સંકલ્પ સંમેલન યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ભાજપના વિજય સંકલ્પ સંમેલન સાથે જ પાલનપુર ખાતે આબુ હાઈવે પર રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બનાસકાંઠા લોકસભા મત વિસ્તારના ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને પણ વિધિવત રીતે ખુલ્લું મૂક્યું હતું. આ સંમેલનમાં દાતા સ્ટેટના રાજવી રાણા પરમવીરસિંહજીએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ઉપસ્થિત અન્ય અગ્રણીઓએ ખેસ પહેરાવી પરમવીરસિંહજી રાણાને વિધિવત રીતે ભાજપમાં આવકાર્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા દંડક ભરતસિંહ ડાભી, કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલ, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, બનાસકાંઠા લોકસભા બેઠકના ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ, ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા તેમજ બનાસકાંઠા ભાજપના સંગઠન પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિજય સંકલ્પ સંમેલનમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે તેમણે છેલ્લા 28 વર્ષથી મીઠાઈનો ત્યાગ કર્યો છે, ત્યારે ભવિષ્યમાં રામ મંદિર બન્યા બાદ જ પોતે મા અંબાના ધામમાં આ બાધા છોડશે તેવી જાહેરાત કરી હતી. પણ મારે 28 વર્ષથી અયોધ્યામાં રામ મંદિર બંધાય પછી મીઠાઈ ખાવાની બાધા છે. બોલો, તમારો એક મત મારી બાધા છોડાવી શકે? કમર જીતી ગયો અહીંયા. અને આપણે સંકલ્પ સાથે સંકલ્પ, અયોધ્યામાં મંદિર બંધાય પછી મારી બાધા અંબાજીમાં છોડવાની. જોગાનું જોગ છે ને. કાર્યકર્તાઓને હાકલ કરી હતી. વ્યવસ્થા એ કરવી પડે કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આ બંને ગુજરાતીઓ દેશ આખાને નેતૃત્વ કરવા માટે આગળ વધી રહ્યા છે, સતત દેશને શક્તિશાળી બનાવવા માટે મહેનત મથામણ કરી રહ્યા છે, ત્યારે આપણે બધા એકમાત્ર મંત્ર સાથે કમળ જ અર્જુનની જેમ કમળ લઈને જેને પણ પાર્ટી મૂકે એને જીતાડવા માટે તનતોડ મહેનત કરી અને નરેન્દ્રભાઈ મોદીએ જે આપણા બનાસકાંઠા જિલ્લા માટે આપણા માટે જે જે કામ કર્યું છે એનો બદલો આપવા માટેનો આ મોકો છે. આ વાત સાથે આપણે આગળ વધવું પડે. પૂરની સ્થિતિની અંદર આખા દેશની અંદર આની ચર્ચા થાય, બનાસકાંઠા જિલ્લાની અંદર હજારો લોકો ડૂબી અને મૃત્યુ પામતા હોય એવી સ્થિતિ નિર્માણ થઈ હોય, એ વખતે દેશના પ્રધાનમંત્રી હતા તો પણ આ ગુજરાતની ધરતીના સપૂતે રાતોરાત ત્યાંથી અહીંયા આવી અને જોવે એટલા હેલિકોપ્ટર અને બાકી બચાવવા માટેની ટીમ મોકલી હજારો લોકોના જીવ બચાવવા માટેનું ઐતિહાસિક કામ, એક આ એકમાત્ર કામ એવું મોટું છે નરેન્દ્રભાઈ મોદીનો. આ જિલ્લા ઉપર એટલો મોટો ઋણ છે કે ક્યારેય ન ભૂલી શકાય. એક વખત નહીં પણ 10 વખત સુધી આપણે
સતત એક એ પ્રમાણે ઉમેદવારો જીતાડવાનું કામ કરીએ તો પણ જિલ્લા ઉપર ઋણ રહી જાય એવડું મોટું કામ હજારો લોકોને બચાવવાનું કામ એ માણસે કર્યું છે. અને એટલું નહીં, આપતાની સાથે જાહેરાત કરી કે બનાસકાંઠા જિલ્લાને બેઠો કરવા માટે જોવે એટલા રૂપિયાની હું પેકેજ જાહેર કરું છું અને રૂપિયા 1500 કરોડનું પેકેજ આ એક જિલ્લા માટે અહીંયા કર્યું હતું. હું માનું છું કે એક ઘટના જેવડી મોટી છે, એના સિવાય હું ગણાવવા બેસું તો અનેક કામો છે, પરંતુ કાંટો કોકે કાઢ્યો હોય ને તો એ આપણો વિસ્તાર તો એવો છે કે કાંટો કાઢનારનો ગણ નથી બનતો. પાનપુર ખાતે ભાજપના વિજય વિશ્વાસ સંમેલન અને ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે પણ ગુજરાતની તમામ 26 બેઠક પર કમળ ખીલશે અને નરેન્દ્રભાઈ મોદી ફરીથી 350 સીટો સાથે વડાપ્રધાન બનશે તેમાં બેમત નથી. કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર ગુજરાતમાં પણ લોકસભા દીઠ વિજય સંકલ્પ સંમેલનો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 24, 25 અને 26, 27 દરમિયાન ગુજરાતની તમામ લોકસભાના સંમેલનો એના ભાગરૂપે આજે પાલનપુર મુકામે બનાસકાંઠા લોકસભાની સીટનું વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન થયું છે. કાર્યાલયનું ઉદ્ઘાટન પણ મેં કર્યું છે. એકી અવાજે ઉપસ્થિત તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોએ કમળ આપણો ઉમેદવાર છે, કમળ લઈને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જેને પણ ટિકિટ આપશે એને અમે જીતાડીશું એવો દૃઢ સંકલ્પ આજના સંમેલનમાં કરવામાં આવ્યો છે. હું પણ આ અંબા માની કૃપા માગું છું. ગુજરાતની 26 બેઠકો સાથે હિન્દુસ્તાનની 350 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે અને ફરીવાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન બને એવી પણ મા અંબાને પ્રાર્થના કરું. બનાસકાંઠાના થરાદ ખાતે યોજાયેલી દલિત સમાજના અગ્રણીઓની બેઠકમાં બનાસકાંઠામાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની ટિકિટ દિનેશભાઈ ગઢવી અથવા ગુલાબસિંહ રાજપૂતને આપવાની માંગણી કરાઈ હતી. જો કોઈ અન્ય અગ્રણીને ટિકિટ અપાય તો દલિત સમાજે કોંગ્રેસ સાથે છેડો ફાડી દેવાની પણ ચીમકી આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ટિકિટોની ફાળવણી લોકસભામાં થવાની છે ત્યારે અમુક દલિત સમાજના આગેવાનો ભેગા થઈ અને બનાસકાંઠા લોકસભાની ટિકિટ દિનેશભાઈ ગઢવીના ફાળે જાય એના માટે અમે બધા મોકલી કરીએ છીએ. અને જો યુથના કોઠાની અંદર ટિકિટ આપવાની થાય તો ગુલાબસિંહને ટિકિટ મળે અને જો આ બે ચહેરાઓ સિવાય કોઈ બીજા ચહેરાને ટિકિટ આપવામાં આવી તો પાર્ટી નોંધ લે કે એનું ગંભીર પરિણામ પાર્ટીને ભોગવવું પડશે અને જે કોઈ નુકસાન થશે પાર્ટી પોતે પોતાના સરે રાખે અને અમુક દલિત સમાજ આ બે ચહેરા સિવાય કોઈ પણ ચહેરો સ્વીકારવા તૈયાર નથી. આગામી ગુરુવારથી બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત રીતે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં પણ વહીવટીતંત્ર સક્રિય બની ગયું છે. બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં ચૂંટણીલક્ષી ફરિયાદો સ્વીકારવા માટે જિલ્લા મથક પાલનપુર ખાતે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવાયો છે. લોકસભાની સામાન્ય ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે જે અંતર્ગત બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં આગામી 23 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. લોકસભા ચૂંટણી માટે ગત 10 માર્ચથી આદર્શ આચારસંહિતા પણ અમલી બની ગઈ છે ત્યારે બનાસકાંઠામાં આચારસંહિતાનો ભંગ ખર્ચ જેવી ચૂંટણીલક્ષી ફરિયાદો સ્વીકારવા માટે પાલનપુર ખાતે કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ કમ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર કાર્યરત કરાયું છે. લોકો કોઈ પણ ચૂંટણીલક્ષી ફરિયાદ માટે આ કંટ્રોલ રૂમનો હેલ્પલાઇન નંબર 1950 પર સંપર્ક કરી શકશે. મતદારો પણ આ સેન્ટરનો સંપર્ક કરી પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે જાણી શકશે, જેની જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલી દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. મોરબીમાં પ્રેમીએ પ્રેમિકાને પામવા સગી દીકરીની જ હત્યા કરી દેતા ચકચાર મચી છે ત્યારે આ ઘટનાના વિરોધમાં બનાસકાંઠા સરહદી વિસ્તારના 42 ગામ શ્રીમાળી બ્રહ્મ સમાજે ગત સોમવારે થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી દીકરીના હત્યારાને ઝડપી લઈ કડક સજા કરવાની માંગણી કરી હતી. ડીસા તાલુકાના બાઈવાડા ગામે સામાન્ય બાબતમાં એક મહિલા પર હુમલો કરાયો છે.
બાઈવાડા ગામે લોકોના ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ચેતનાબેન ગત રવિવારે તેમના ભેંસો દોહીને ઘર તરફ પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ઉભેલા એ જ ગામના શાંતુજી શકરાજી ઠાકોર ઘરમાં થેલીઓ નાખતા હોય તેમને ટોક્યા હતા જેથી શાંતુજીએ ઉશ્કેરાઈ જઈ ચેતનાબેનને ગાળો બોલી ચોટલેથી પકડી ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા એ સમયે જ શાંતુજીના સરપંચ પુત્રએ પણ ધસી આવી ચેતનાબેનને મૂળ માર મારતા ચેતનાબેને બુમાબૂમ કરી મૂકતા તેણીના ભાઈએ દોડી આવી ચેતનાબેનને છોડાવ્યા હતા જો કે સરપંચ પુત્ર અને શાંતુજીએ જતા જતા પણ ચેતનાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવમાં ધક્કો વાગતા ચેતનાબેનને નાકમાં પહેરેલ વાળી ગુમ થઈ ગઈ હતી અને તેમને નાકના ભાગે ઈજાઓ પણ થઈ હતી જેથી તેમને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડાયા હતા આ મામલે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે શાંતુજી શકરાજી ઠાકોર અને તેમના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે સમજે વિરામનો વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં રેલવે કોરિડોર યોજનામાં કાળી મજૂરી કરતા શ્રમિકો 5 મહિનાથી વેતનથી વંચિત વેતન ચૂકવવાની માંગ સાથે વ્યથિત કામદારોએ હડતાળ પર ઉતરી કોન્ટ્રાક્ટર કંપની સામે કર્યા ગંભીર આક્ષેપો બનાસકાંઠામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસની કડકાઈ થરાદના વામી નજીક માર્શલ જીપમાંથી તેમજ ધાનેરાના રમૂણ નજીક 2 બાઇક પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ધાનેરા તાલુકાના નાના મેળા ગામમાં કદાવર દીપડાએ મચાવ્યો આતંક વનકર્મી પર પણ હુમલો જો કે 10 કલાક બાદ દીપડો પાંજરે પુરાતા ગામ લોકોને હાશકારો તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ કેમ ઉતાવળા ભાઈ જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા એ તો થવાનું જ હતું પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી બોલો લો આને કહેવાય ડખો ને પડાવે વખો એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો આ ઉભા મારે કોબરા વાડના થાંભલા જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે હવે સમજાયું સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી નમસ્તે શૈલેષભાઈ આવો આવો જિગ્નેશભાઈ અરે પૂજા બેટા મહેમાનો માટે ચા નાસ્તો લાવો એ હા દાદાજી અરે અમે તળેલું તો ખાતા જ નથી આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે હા પૂનમ સરસ્યું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોક ની બાજુમાં ડીસા ખેતરમાં રોજનો ટોળો આવ્યો દોડો લા રોજને ભૂન પાકને ખેદાન મેદાન કરી નાખશે હવે મુંજાશો નહીં છે ને કાંટાળી તારની વાડ
ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતામુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં હાલ દિલ્હી મુંબઈ રેલવે કોરિડોરનું કામ પૂરજોશમાં આગળ ધપી રહ્યું છે. જો કે આ પ્રોજેક્ટમાં કામ કરતા શ્રમિકો તેમના 5 મહિનાથી બાકી વેતન માટે ના છૂટકે આંદોલનનો આશરો લેવાની ફરજ પડી છે. પાલનપુર તાલુકાના કરજોડા ગામ નજીક હાલ રેલવે વિભાગ દ્વારા કોરિડોર રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે. આ કામ એલ&ટી કંપનીને સોંપાયું છે. જો કે આ કંપનીમાં કામ કરતા 200થી વધુ કામદારો છેલ્લા 5 મહિનાથી વેતન માટે કાકલુદી કરી રહ્યા છે. કાળી મજૂરી કરી રહેલા કામદારોને કંપની દ્વારા વેતન ચૂકવાતું ના હોય આ કામદારોએ ના છૂટકે હડતાળનો માર્ગ અપનાવી કંપની વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી બાકી વેતન ચૂકવવાની માંગ કરી હતી. એલ&ટી કંપનીમાં કામ કરતા કામદારો ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને બિહારના રહીશ છે. જો કે આ કામદારોએ કંપની પાસે બાકી વેતનની માંગણી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા કામદારો સાથે મારપીટ કરાતી હોવાના આક્ષેપ પણ કામદારોએ કર્યા હતા. સર, હમ લોકો 5 મહિને સે પેમેન્ટ અભી તક નહીં હુઆ ઓર પેમેન્ટ લેને કે લિયે આયે તો યહાં પર ગાઢ સરિયા સે વાર કિયા હમ લોગ પે સર, ઓર ઉસકે બાદ યહાં પર પેમેન્ટ ભી નહીં દે રહા. હમ લોગ પેમેન્ટ કે લિયે બીવી બાલ બચ્ચે હૈ ઘર સે કમાને કે લિયે આયે ઓર 5-5 મહિને સે નહીં મિલા હૈ સર પેમેન્ટ. 5 મહિને હો ગયા સર, હમ લોગ તો સર કરીબ 200 આદમી હૈ સર. 4 મહિને કિસી કા, 5 મહિને કિસી કા, 3 મહિને સર, અભી તક 1 રૂપિયે ભી નહીં મિલા સર. હમ લોગ સર બિહાર કા રહેને વાલે હૈ, કુછ ઝારખંડ કા ભી હૈ ઓર કુછ પટના કા ભી હૈ, મોહમ્મદ ગુલજાર આલમ નામ હૈ સર. સર, હમ લોગ યહાં પર કમાને કે લિયે આયે હૈ. માં બીમાર હૈ, પિતાજી બીમાર હૈ, હમ લોગ 4 મહિને સે પેમેન્ટ નહીં મિલા હૈ. હમ લોગ કે સાથ ઇજ્જત સે સર જો ભી હૈ સોલ્વ હોના ચાહિયે, જો ભી મજબૂરી હૈ. યે સબ લોગ યહાં પર પેમેન્ટ નહીં દે રહા સર. હમ લોગ ક્યા કમાયેંગે, ક્યા બીવી બચ્ચે કો દેખેંગે, ક્યા માં બાપ કો દેખેંગે. હમ લોગ કા માંગ પૂરે હોના ચાહિયે સર. હમ લોગ આપ લોગ સે નિવેદન હૈ સર, હમ લોગ કે સાથ ઇન્સાફ હોના ચાહિયે. ઠેકેદાર લોગ કા પૈસા કટા હૈ, 3-4 લાખ, 5 લાખ, જો ભી હૈ સર, હમ લોગ કે સાથ ઇન્સાફ હોના ચાહિયે. બનાસકાંઠાની એલસીબી પોલીસે થરાદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ વધુ એક માર્શલ ગાડીને ઝડપી લીધી છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ પીએલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે બાતમીના આધારે થરાદ તાલુકાના વામી 3 રસ્તા પર વાહન ચેકિંગ હાથ ધરી માર્શલ જીપને ઊભી રાખવા ઇશારો કરતા ગાડી ચાલકે ભાગી છૂટવાની કોશિશ કરી હતી. જો કે એલસીબીની ટીમે પીછો કરી જાણદી 3 રસ્તા પાસે નાકાબંધી કરી આ માર્શલ ગાડીને ઝડપી લેતા જીપ ચાલક ગાડી મૂકી નાસી છૂટ્યો હતો. બાદમાં ગાડીની તલાશી લેવાતા તેમાંથી 1,48,800 રૂપિયાની કિંમતનું 1,488 બોટલ વિદેશી દારૂ મળી આવતા એલસીબી પોલીસે ગાડી સહિત કુલ 2,48,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાની આગથાળા પોલીસે પણ મોટરસાઇકલ પર દારૂની હેરાફેરી કરતા પાટણ જિલ્લાના 2 શખ્સોને ઝડપી લીધા છે. આગથાળાના પીએસઆઈ કે પાટડિયા આજે તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. એ વખતે બાતમીના આધારે ધાનેરા તાલુકાના રમૂણ ગામ નજીક વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં આવેલા 2 બાઇકોને આંતરી તલાશી લેતા આ બાઇકો પર લઈ જવાતો 9,600 રૂપિયાની કિંમતનો 96 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી આગથાળા પોલીસે બંને બાઇક સહિત કુલ 85,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પાટણના બાઇક ચાલક દશરથ ઠાકોર અને ઓડવા ગામના સુરેશ પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાચોરથી દારૂના જથ્થો મંગાવનાર સરસ્વતી તાલુકાના તાતપુર ગામના વરસંગજી ઠાકોર સામે પણ આગથાળા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે ફરી સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના નાના મેડા ગામમાં કદાવર દીપડાએ મચાવ્યો આતંક, વનકર્મી પર પણ હુમલો. જો કે 10 કલાક બાદ દીપડો પાંજરે પુરાતા ગામ લોકોને હાશકારો. તો જોતા રહો વિકેરસ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા
શહેર ડીસામાં અક્ષતમ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરીયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષતમ 5 હોટલ ડીસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-57303. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન સ્પોકન ઇંગ્લિશ એકેડેમી. અમારે ત્યાં સરકાર માન્ય CCC કોર્સ, એકાઉન્ટમાં ટેલી, ERP 9 પ્લસ, મિરેકલ, પ્રોફિટ, કિસાન, મેન્યુઅલ એકાઉન્ટ, દરેક એકાઉન્ટિંગ સોફ્ટવેર, GST સાથે. અન્ય કોર્સમાં MS ઓફિસ, ઇન્ટરનેટ, ફોટોશોપ, પેજ મેકર, કોરલ ડ્રો, સી લેંગ્વેજ, HTML જેવા સરકાર માન્ય કોર્સ. સ્પોકન ઇંગ્લિશમાં બેઝિક ઇંગ્લિશ, બિઝનેસ ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ તથા ઇંગ્લિશ ગ્રામરના કોર્સ. આજે જ એડમિશન મેળવો. ન્યૂ એજ્યુકેશન પોઈન્ટ, BK ન્યૂઝ ઓફિસની નીચે, ચંદ્રલોક રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભારતમાં ક્રિકેટની રમતનો સૌથી વધારે ક્રેઝ છે. વળી હાલ IPL ટુર્નામેન્ટના લીધે દેશભરમાં ક્રિકેટ મેચનો માહોલ જામ્યો છે. આવા ક્રિકેટમય માહોલ વચ્ચે સામાજિક સ્તરે પણ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન કરી સમાજને એકરૂપ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે નાઈ યુવા સંગઠન દ્વારા પણ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. સમાજનું યુવાધન એક થાય અને અભ્યાસ સાથે સાથે રમતગમત પ્રત્યે પણ યુવાનોમાં રૂચિ વધે તેવા આશયથી આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટને આજે વિધિવત રીતે ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ તેમજ નાઈ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી નાઈ સમાજના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ પણ બોલિંગ કરવા સાથે અને બેટ ઉપર પણ હાથ અજમાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી નાઈ સમાજની 12 ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આગામી મંગળવારે રમાશે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નાના મેળા ગામની સીમમાં આજે હિંસક દીપડાએ આતંક મચાવી વન અધિકારી સહિત 3 શખ્સો પર હિંસક હુમલો કરતા ફફડાટ ફેલાયો હતો. જોકે 10 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ આ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળતા ગામલોકોએ હાશકારો અનુભવ્યો છે. નાના મેળા ગામનો યુવાન આજે વહેલી સવારે ડેરીમાં દૂધ ભરાવી બાઇક ઉપર ખેતર તરફ પરત જઈ રહ્યો હતો. તે દરમિયાન કૂદકા સાથે દીપડો ધસી આવતા ગભરાઈ ગયેલા આ યુવાને મોટરસાયકલ પૂર ઝડપે હંકારી પોતાના ખેતરમાં પહોંચી અન્ય લોકોને જાણ કરી હતી. આ વાત ગામમાં પહોંચતા તમામ લોકોએ પણ લાકડી અને પાઇપ સહિત બચાવ માટેના હથિયાર લઈ ખેતરની ચારે તરફ તપાસ હાથ ધરી હતી. જોકે એક ખેતરમાંથી બીજા ખેતરમાં ધસી ગયેલા આ દીપડાએ ચારે કોર ફફડાટ ફેલાવી દીધો હતો. હું દૂધ ભરાવા જતો હતો એટલે પરત આવ્યો એટલે બે રોડ ઉપર જતા બાઇક થોડું ધીરું પાડ્યું એટલે મને કાંઈક કૂતરા જેવું દેખાણું અને પછી તે રોડ ઉપરથી ચાલ્યું એટલે મને ખબર પડી કે એ દીપડો હતો. એ તે લંબાઈ લગભગ બાઇક જેટલી જ હતી અને ઊંચાઈ પણ આટલી જ હતી અને તે લાંબી પૂંછડી હતી અને પછી હું ડરી ગયો એટલે હું ઘરે જઈને જોણ કરી કે આ છે રોડ ઉપર. તો બધા અમે ભેગા થયા ને પછી બધાને અમે કાઢ્યું એટલે હમણાં હાલ આ ખેતરમાં છે. બધા પોલીસવાળા અને બધું આવી ગયું છે. અનાપુર ગઢ અને મેળા વચ્ચે.
આજે નાનામેળા ગામે ધસી આવેલો દીપડો શરૂઆતમાં એરંડાના ખેતરમાં કલાકો સુધી બેસી રહ્યો હતો, જેથી ખેતર માલિક ચંદ્રેશભાઈએ પોતાના ઘરના બાળકો તેમજ સભ્યોને ઘરમાં પૂરી દઈ દીપડા પર નજર રાખી હતી. આ બનાવની જાણ થતાં ધાનેરા પોલીસ તેમજ વન વિભાગના કર્મીઓએ નાનામેળા ગામે દોડી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જે દરમિયાન આ દીપડાએ વન વિભાગના કર્મચારી મહેન્દ્રસિંહ પર હુમલો કરી દીધો હતો. જો કે ધાનેરાના પોલીસ કર્મી અર્જુનસિંહે લાકડી વડે પ્રતિકાર કરતા વન અધિકારીનો બચાવ થયો હતો. ગામના લોકોએ પણ આ પોલીસ કર્મીની હિંમતની સરાહના કરી હતી. ખેતર માલિક તેમજ કોટડા ગામના સરપંચે આ દીપડાના આતંક વિશે આખે દેખ્યો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ રજૂ કર્યો હતો. મારો ખેતર ગણોદ રોડની બાજુમાં છે. આ સવારે 8 વાગ્યે મારા ખેતરમાં દીપડો રોડની બાજુમાં ઘૂસી ગયો. મારા ખેતરમાં તો ઘણો સવારે 8 થી મોર્નિંગ 4 કલાક મારા ખેતરમાં જ દીપડો રહ્યો. મારા ખેતરમાં એરડામાં આવેલા એરડામાં જ ગયો. ત્યાં ઘણો બધા પોલીસ કર્મી બધા ગામવાળા બધા આવી ગયા હતા. પછી મારા ખેતરમાંથી જોર એવો ડરીને ભાગ્યો. એમાં એક ભાઈને ઇન્જર્ડ કર્યા પોનમાં ભાઈ રબારીને, અને ત્યાં પોલીસ કર્મી હતા અર્જુનભાઈ, એમને દીપડાની ઉપર ઘા કર્યો અને ત્યાંથી દીપડો ભાગી ગયો. તે દીપડો આગળ ભગાતા ખાસો લોકોને હેરાન કરતા કરતા પછી દીપડો છેવટે પકડાયો, વન વિભાગે પકડી પાડ્યો. કેટલા જણને લગાડ્યો? અને 4 જણાને ઘાયલ કર્યા છે અને ઘણો બીજાને કોઈ આડેઓળી ઈજા થઈ છે. અહીં નાનામેળા ગામમાં દીપડો આવેલો એવા સમાચાર અમને મળ્યા અને અમારા ડેપ્યુટી સરપંચે તાત્કાલિક મને જાણ કરી, એટલે મેં ધાનેરા પોલીસ સ્ટેશને જાણ કરી અને વન વિભાગવાળાને વાત કરી. મને આવ્યા પહેલાં 8 વાગ્યે હું આવી ગયો હતો, એના પહેલાં બીજાને ઘાયલ કર્યા બરાબર, અને એના પછી એક આપણા ખેતરમાં સામે જતો હતો દીપડો. પછી બધા સ્ટાફ આવી ગયા, પોલીસનો સ્ટાફ આવી ગયો, દોતીવાડા વન વિભાગનો સ્ટાફ આવી ગયો, અને તેથી એકલો બીજા ખેતરમાં ગયો. તે આગળ લગભગ એક ભાઈ દેહાઈને ગાલ કર્યો છે, જોઈતો ભગરી નોમ છે. અને એના પછી એક પેલા ધકલા ખેતરમાં ગયો, ત્યાં દોતીવાડાના કોઈક ભાઈ છે પોલીસવાળા, એમ ઉપર ગાલ કર્યા. અને આપણા સિયાના છે અર્જુનસિંહ એમને કાઢ્યા અને વ્યવસ્થિત પછી બીજા ખેતરમાં ગયા, એટલે પોલીસવાળાનો આખો સ્ટાફ હાથે હતા અને પત્રકારો હાથે હતા અને બધાને સુખ શાંતિથી બી ઓછ કરી અને એમને વ્યવસ્થિત લઈને ગયા, આપણે ઠાવર લઈને ગયા છીએ. નાનામેળા ગામે દીપડો આવ્યો હોવાની જાણ થતાં અન્ય ગામોના સરપંચ તેમજ નાગરિકોએ જિલ્લા વહીવટીતંત્રને જાણ કરતા ધાનેરા, દાંતીવાડા તેમજ પાલનપુર વિભાગના વન કર્મીઓ રેસ્ક્યુ ટીમ સાથે દોડી આવ્યા હતા. ધાનેરાના PSI વિજય પ્રજાપતિએ પણ તેમની ટીમ સાથે ધસી જઈ લોકોના ટોળાને દૂર કરી રેસ્ક્યુ ટીમની મદદ કરી હતી. શરૂઆતમાં દીપડાએ એક ખેતરમાંથી બીજા ખેતર તરફ દોટ મૂકતા લોકોનું ટોળું તેમજ રેસ્ક્યુ ટીમ પણ દીપડાની પાછળ દોડી હતી. જોકે લોકોનું ટોળું વધુ હોવાથી રેસ્ક્યુ કરતી ટીમને પણ અડચણ પડી હતી અને લોકોનો અવાજ સાંભળી દીપડો ફરી બીજા ખેતરની કાંટાળી વાળમાં સંતાઈ ગયો હતો, જ્યાં ફરજ પરના રેસ્ક્યુ ટીમના કર્મીએ ગન દ્વારા ગોળી છોડી હતી. પરંતુ ગોળી વાગે પહેલા જ દીપડો ત્યાંથી ભાગી આગળના ખેતરના નેળિયામાં છુપાઈ ગયો હતો. જોકે દૂરથી ફરી ગોળી મારતા આખરે બેભાન થઈ ગયેલા દીપડાને પાંજરે પૂરી જંગલ ખાતાના અધિકારી સાથે લઈ ગયા હતા. મોટા નાનામેળા અને અનાપુર ગઢમાં દીપડો આવ્યા એવા અમને સમાચાર 9 વાગ્યા આસપાસ સરપંચે મને ટેલિફોન કરી અને જાણ કરી. મેં તરત જ ધાનેરા રેન્જનો સ્ટાફ આવેલ સ્થળ ઉપર તાત્કાલિક મોકલી દીધો, તેમજ પાંજરાની વ્યવસ્થા કરી, દાંતીવાડા સ્ટાફને જાણ કરી, ત્યાંથી દાંતીવાડા રેન્જનો સ્ટાફ તમામ તેમજ ACF સાહેબ પાલનપુર તેમજ ધાનેરા પોલીસ સ્ટેશનથી લગભગ 10-11 માણસો પોલીસ સ્ટાફના અત્રે આવેલા અને તેમજ ગામ લોકો એકઠા થઈ અને સૌના સાથ સહકારથી રેસ્ક્યુ કરી અને દીપડાને પકડવામાં આવ્યો છે. અમારા સાથે અમારા ACF સાહેબ છે. હવે પછી અમે જે થાવર નર્સરી લઈ પછી ACF સાહેબ કહેશે ત્યાં એની આગળની કાર્યવાહી છોડવા. સાહેબ કઈ રીતે રેસ્ક્યુ કર્યું? રેસ્ક્યુ અમારા ભટોર સાહેબ ડૉક્ટરે એકથી બીજી જગ્યાએ બીજા ખેતરમાં ગયા, બીજા ખેતરમાં ગયા, અમને બહુ દોડધામ કરાવી, 1-2 જણને ઘાયલ પણ કર્યા છે. અગાઉ સવારે 2-3 માણસોને ઘાયલ કર્યા, એકાદ માણસને હમણાં કાકાને ઘાયલ કર્યો છે. છતાં બહુ મહેનત અને બહુ પુરુષાર્થથી અને સજુ અમારી ટીમ અને તેમજ ગામ કોઈ કર્મચારીને ઘાયલ કર્યો? હા, આજે એક મહેન્દ્રસિંહ કરી અને અમારા ફોરેસ્ટર છે એમને તડાપ મારી અને ઘાયલ કરવામાં આવ્યા.
10 કલાકના આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વન અધિકારી પર હિંસક હુમલો કરનાર દીપડાને માત્ર લાકડી વડે દૂર ભગાવનાર પોલીસકર્મી અર્જુનસિંહના સાહસને પણ સૌએ બિરદાવ્યું હતું. જોકે દીપડો પાંજરે પુરાઈ જતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો છે. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક રજા. રેલવે કોરિડોર યોજનામાં કાળી મજૂરી કરતા શ્રમિકો 5 મહિનાથી વેતનથી વંચિત. વેતન ચૂકવવાની માંગ સાથે વ્યથિત કામદારોએ હડતાળ પર ઉતરી કોન્ટ્રાક્ટર કંપની સામે કર્યા ગંભીર આક્ષેપો. બનાસકાંઠામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસની કડકાઈ. થરાદના વામી નજીક માર્શલ જીપમાંથી તેમજ ધારેરાના રમૂણ નજીક 2 બાઇક પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ધારેરા તાલુકાના નાના મેળા ગામમાં કદાવર દીપડાએ મચાવ્યો આતંક. વનકર્મી પર પણ હુમલો. જોકે 10 કલાક બાદ દીપડો પાંજરે પુરાતા ગામ લોકોને હાશકારો. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.